Sadai Pragat Anei Pratyaksa Aksaridhamana Adhipati Sri Swaminarayan Bapa Apna Gopal Bapa Nirguna Bapa Ishwara Bapa Sri Swaminarayan Gadina Adhyacharya Pravar Dharma Dhurandhar Sanatan Dharma Samrat Parama Kalyankari Jeevanpran Swamibapa Pujaniya Santa Mahanubhav Vala Parsadu Vala Satsangi Bandhu Sauti Pratham Sarvane Swaminarayan Bapa, Swami Bapa, Divyasnayane Asirvad Puruvak Jai Swaminarayan Patrasa. Aji, Apne Badhai, Apna Ishta Upasya Dev, Sarvopari, Sarva Avatarna Avatar, Sarva Karana Karan, Eva ek ajod, advitiya, puna brahm, puna purushottam, Sri Swaminarayan Bapa, Swami Bapa na darbarma, anya bandhu, apna gurudev, Jeevanpran, Swami Bapa na pragatya dine, badrapad, amavasya, etle bandhu, Sarva Pitri Sradhano Chalo Divas Antim Divas Emna Darbar Ma Bandhu Apne Trathayashya Aji Apna Sarva Upar Sarva Pari Sarva Avatar Na Avatari Sri Swamiyan Bhagavane Asim Kurvai અને આપણા માટે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને આ પૃથ્વી ઉપર મોકલ્યા માટે જ બંધુ આપણે વારંવાર કહીએ છીએ કે છે અસીમ કૃપા શ્રીજીને આપ્યા છે ગુરુજી દયાને દાન આપ્યા છે ગુરુજી દયાને સ્વામી મા તમે કૃપા કરીને પ્રગટા છો તમે ભક્તો ના ભગવાન તમે ભક્તો ના ભગવાન પ્રણામ સ્વામી પ્રણામ સ્વામી દિવ્ય અલૌકિક અજોડ પ્યારા સ્વામી સહુના પ્રણામ સ્વામી સહુના પ્રણામ સ્વામી Swami Narayan, Jai Jai Swami Narayan, Swami Narayan, Jai Jai Swami Narayan, Jai Swami Narayan, Jai Jai Swami Narayan, Swami Narayan, Jai Jai Swami Narayan, Jai Swami Narayan, Jai Jai Swami Narayan, Jai Swami Narayan. Jai Jai Swami Narayan Swami Narayan Jai Jai Swami Narayan Swami Narayan Jai Jai Swami Narayan Jai Jai Swami Narayan Jai Jai Swami Narayan Bandhu Apna Sarva Upar Sri Swamiya Bhagavan Ni Asim Krupa
તેના કારણે આપણ સર્વને બંધુ આવા સાચા સમર્થ ગુરુદેવ બંધુ આપણને મળ્યા. આજનો દિવસ એટલે આપણા માટે આપણા ગુરુદેવે કરેલા ઉપકારોનું બંધુ સ્મરણ કરવાનો દિવસ, એમના પ્રત્યે એમનું સ્મરણ કરી અને યત કિંચિત અદા ઋણ અદા કરવાનો બંધુ આજનો દિવસ. શા માટે બંધુ આપણે આજે ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં એકત્ર થયા છીએ? ગુરુદેવે બંધુ જે આપના ઉપકાર કરેલા છે એ ઉપકારોનું બંધુ સ્મરણ કરી યત કિંચિત ઋણ અદા કરવાને માટે અહીં બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં આપણે બધા એકત્ર થયા છીએ. આજે મારું તમારું આપણા બધાનું બંધુ જે અસ્તિત્વ છે અહીંયા, તે કોના લઈને છે? શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા અને આપણા સમર્થ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને લઈને જ છે. જો શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને આ પૃથ્વી પર ન મોકલ્યા હોત તો આપણે બધા બંધુઓ ક્યાં હોત? એની બંધુ કલ્પના થઈ શકે તેમ છે નહીં. આજે બંધુ આ ગુરુદેવના દરબારમાં એક અનોખો આ પ્રેમનો બંધુ માહોલ સર્જાયો છે. શું છે અહીંયા? પ્રેમ છે. પ્રેમ સિવાય બંધુ અહીંયા બીજું કંઈ પણ છે નહીં. અને જ્યાં પ્રેમ વહેતો હોય એ સ્થાન કોનું હોય? એટલા જ માટે પેલા કીર્તનમાં કહ્યું કે જ્યાં પ્રેમ સરિતા વહેતી હો જ્યાં દાનની ગોષ્ઠે હોતી એ સ્થાન મારા શ્રીજીનું, એ સ્થાન મારા બાપાનું, એ સ્થાન સ્વામી બાપાનું. જ્યાં મૂર્તિ સુખ મળતા હો, જ્યાં મૂર્તિ સુખ મળતા, જ્ઞાન ધારા વહેતી હો, જ્ઞાન ધારા વહેતે, જ્યાં સહ જન સુખમાં તિજતા હો. બંધુ અહીંયા એક પ્રેમનો અનોખો બંધુ માહોલ સર્જાયો છે. આપણે બધા સમર્થ ધણીના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના પ્રસન્નતા પ્રાપ્ત કરવાને માટે એમની પ્રાગટ્ય જયંતિના દિવસે અહીંયા બંધુ આપણે બધા એકત્ર થયા છે. આજકાલ કરતાં કરતાં બંધુ આપણા ગુરુદેવ આ પૃથ્વી પર પધાર્યા તેને બંધુ આજે 106 વર્ષ બંધુઓ પૂર્ણ થયા. જુઓ ને, તેની આનંદ ખુશાલીમાં સવારથી જ બંધુઓ એ આ બધાય સંતો ભક્તો આ વર્ગ પેલો વર્ગ બધાય બંધુઓ એ પ્રેમના સાગરમાં બંધુઓ ઝૂમી રહ્યા છે. સવારથી જ બંધુઓ એ ભગવાનના શણગાર આરતીના મંગળા આરતીના બંધુઓ દર્શન, ત્યાર પછી જેમ હમણાં વસંતભાઈએ વાત કરી તેમ 61 દિવસની બંધુઓ જે ગુરુદેવે તપસ્યા કરી તેની બંધુઓ એ ધ્યાનની સ્મૃતિ રૂપે જે બંધુ આપણે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની મૂર્તિ બંધુઓ પધરાવી છે એનું બંધુ એનો દિવસ પણ આજનો.
કોને પધરાવી? જેમ બંધવું શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વ હસ્તે બંધવું પોતાની મૂર્તિ પધરાવી, તેમ બંધવું આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જો બંધુ સ્વ હસ્તે જો પોતાની મૂર્તિ પધરાવી હોય તો બંધુ આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ પધરાવી. એ મૂર્તિનું પણ બંધુ આપણે ષોડશોપચારથી પૂજન અર્ચન આરતી કરી સ્વામી બાપાએ 61 દિવસની તપસ્યા કર્યા પછી જે આપણે બંધુ આનંદ ખુશાલીની ભેટ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી એને પણ બંધવું મૂળ સ્વરૂપ આજના દિવસે આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપ્યું. એ ગાદીનું પણ બંધવું આપણે પૂજન અર્ચન ષોડશોપચારથી બંધવું પૂજન અર્ચન આરતીઓ પણ કરી. ત્યાર પછી બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની જ્યાં બંધુ આપણે સુવર્ણ તુલા કરી હતી એના સ્મૃતિરૂપે જે બંધુ શ્રી ઘનશ્યામ મહાપ્રભુ પ્રાતસ્મરણીય બાપા શ્રી આપના ગોપાળ બાપા નિર્ગુણ બાપા ઈશ્વર બાપા અને સુવર્ણ તુલામાં બિરાજમાન આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની જે બંધુ મૂર્તિ પધરાવી એનો પણ બંધુ આજનો દિવસ. આજે બંધુ બધું સ્મૃતિનો દિવસ છે. શું છે? સ્વામી બાપાની સ્મૃતિનો બંધુઓ દિવસ છે. ત્યાં પણ બંધુઓ ષોડશોપચારથી પૂજન અર્ચન અને આરતીઓના લાવા લીધા અને એ સંતો ભક્તોએ ભેળા મળી બંધુઓ એ વાજતે ગાજતે શાહી સ્વાગત જાત્રા જો હતી તેમાં પણ બંધુઓ એ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બેનના સભ્યોએ પણ બંધુ ડ્રમ અને વાંફળી વગાડતા વગાડતા બંધુઓ એમને પણ ભક્તિના સુરો રેલાવ્યા. ત્યાર પછી અહીંયા બંધુ એ વિવિધ વાનગીઓ સાથે આપણે આપણા ગુરુદેવનું બંધુ સાહેબ સ્વાગત કર્યું. પ્રાગટ્ય કેક પણ બંધુ અર્પણ કર્યું, પાદ પ્રક્ષાળ પણ કર્યું અને અંગ અંગે પુષ્પના અને બંધુ સુવર્ણના અલંકાર પણ બંધુ એ ધરાવ્યા. વળી પુષ્પ શર્કરા શ્રીફળ સોપારી વગેરેથી બંધુ તુલા પણ કરી અને બધા ભક્તોએ બંધુ પોતાની બાવોરમી હૃદયોરમી ઉમંગ ભેર બંધુ આરતીઓ ઉતારી અને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ આ બધાએ મજરા કરી અને બંધુઓ ભગવાનને ખૂબ રાજી કર્યા અને આપણા બધાના બંધુઓ મજરા જોઈ અને સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપના બધા ઉપર બંધુઓ ખૂબ રાજી થઈને કહે છે કે તમે જે આવા જે મજરા કરો છો બાપા કે તમારા બધાના મજરા ભગવાન કે અમારી સેફ ડિપોઝિટમાં બાપા કે જમા થાય છે. ક્યાં થાય છે જમા? ભગવાન કે અમારી સેફ ડિપોઝિટમાં તમારા બધા આ મજરા જમા થાય છે. એનું વ્યાજ બંધુઓ કેટલું અને કેવું મળશે તે બાપા કે તમને હમણાં નહીં કહીએ, કે છે જો તમને હમણાં કહેવા બેસીએ તો બાપા કે તમારા બધાના ભેજા ગાયબ થઈ જાય તો તમે બધા સંસારમાં બંધુઓ બધા ગાંડા બની જાઓ. પછી ગાંડાને બંધુઓ આ બધા આટલા બધા ગાંડા માણસો બની જાય તો બંધુઓ શું થાય પછી બંધુઓ? એટલે માટે બાપા કહે છે હા છે બધું એ તમારું, પરંતુ બાપા કે હમણાં બધું અમે હાંચવી રાખ્યું છે, અમારી પાસે રાખી મૂક્યું છે. જો બાપા કે અત્યારથી તમે જો બતાવી દઈએ તો બાપા કે આપનાથી બંધુઓ ઝીલી શકાય તેમ પણ છે નહીં. એટલે બાપા કહે છે કે બસ અમે જ્યારે તમને બધાને
અમારી મૂર્તિ સુખનો ખજાનો તમને બતાવીશું. ત્યાં તમને ખબર પડશે કે ઓહો, તમને બધાને અહો 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 બાભાગ્ય થઈ જશે. કે છે આ પણ સર્વને બંધુ આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આજના દિને બંધુ સર્વને જ્ઞાન રસનો થાળ પણ જમાડ્યો છે. એટલા જ માટે સંતો ભક્તો કહે છે, આ જ્ઞાન વર્યો રસ થાળ મજાનો છે આજે, આજા ભર્યો રસ થાળ મજાનો છે આજે. સ્વામી બાપાના ભક્ત જમીને જાજો, ઓ સ્વામી બાપાના ભક્ત જમીને જાજો. જ્ઞાન ભર્યો રસ થાળ મજાનો છે આજે. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાન સુખમય મૂર્તિ છે, રસમય મૂર્તિ છે. કેવી છે? રસીલી મૂર્તિ છે. એટલા જ માટે ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે, રસીલી મૂર્તિ સુખકી ખાર અવતારે શ્રી જે જીવન પ્રાણ, અવતારે દિવ્ય રૂપાકર દિવ્ય સુખાકર દિવ્ય ગુણાકર વહ દિવ્ય ગુણાકર, દિવ્ય રૂપાકર દિવ્ય સુખાકર દિવ્ય ગુણાકર વહ દિવ્ય ગુણાકર. રસીલી મૂર્તિ સુખ કી ખાર અવતારે શ્રીજી બાપા જીવન પ્રાણ. બાપા કે દિવ્ય મૂર્તિ કેવી છે કે દિવ્ય રૂપાકર દિવ્ય સુખાકર દિવ્ય ગુણાકર. નકરું બંધવું એ ભગવાનની મૂર્તિમાં સુખ, સુખ અને બાપા કે સુખ જ ભર્યું છે. ઓહો, દિવ્ય મૂર્તિ છે. એમાં ક્યારેય પણ બાપા કે હાડ ચામ માંસ મજા રુધિર એવો તમે ભાવ ક્યારેય પણ કલ્પશો નહીં. આવું બંધુ દિવ્ય જ્ઞાનામૃત બંધુ આપણે પાઈ શા માટે બંધુ? જેમ માતા પોતાના બાળકને બળવાન બનાવવાને માટે શું કરાવે છે બંધુ? સ્તનપાન કરાવે છે. અને સ્તનપાનની બંધુ જેવી તાકાત છે એવી બંધુ તમે દૂધની બોટલ ગમે એટલી પાવ એટલી બંધુ બોટલમાં તાકાત છે નહીં. તેમ બંધુ આ જ્ઞાન રસના થાળની પણ બંધુ આવી તાકાત છે કે જે જ્ઞાન રસનું બાપા કે પાન કરે. શા માટે બંધુ આપણ સર્વને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આવા જ્ઞાન રસના થાળનું બંધુ પાન કરાવ્યું? અને જ્ઞાન રસના થાળનું બાપા કે પાન કરવું હોય તો ભગવાનના સાચા રસિક ભક્ત બાપા હોય. સાચા રસિક ભક્ત બન્યા વિના કદી પણ બંધુઓ જ્ઞાન રસના થાળનું પાન કરી શકાતું નથી. એટલા જ માટે આપણા ઈષ્ટ ઉપદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢપુર મધ્ય બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભક્ત એક ભગવાનના જ શબ્દ, ભગવાનના જ સ્પર્શ, ભગવાનનું જ રૂપ, ભગવાનનું જ રસ અને ભગવાનનો જે ગંધ તેને કરીને આનંદ પામે. હમણાં જ બંધુ આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ એમના આશીર્વાદમાં પણ બંધુ આપણને આ જ વાત સમજાવી કે ભગવાનના વાણીમાં બંધુ આનંદ છે. ભગવાનના દર્શને સાચી શાંતિ અને સાચો આનંદ છે. એના સ્પર્શમાં બંધુ સાચો આનંદ અને સાચી શાંતિ છે. એમને બંધુ એ મળવામાં સાચો આનંદ અને સાચી શાંતિ છે. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ વતનામતમાં બંધુ વાત સમજાવે છે કે ભગવાનનો જે ભક્ત હોય તેમ તો ભગવાનનો શબ્દ, ભગવાનનો સ્પર્શ, ભગવાનનું રૂપ, એમનો રસ અને ગંધે કરીને જ
બંધુ આનંદ પામે. અને આ જગત સંબંધ જે પંચ વિષય છે તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે. આવો જે ભક્ત હોય તેને ભગવાને બંધુ સાચો રસિક ભક્ત કહ્યો છે. અને જે બંધુ આ ભગવાન સંબંધી પંચ વિષયનું જે ગ્રહણ કરે તે જ બંધુ એ ભક્ત બંધુ ભગવાનના રંગે રંગાઈ શકે છે. અને એટલા જ માટે કીર્તનમાં કહ્યું કે તારા રે રંગે રંગાણા, તારા રે રંગે રંગાણા, શ્રીજી મારા તારા રે રંગે રંગાણા, અમે તારા રે રંગે રંગાણા, મટ્યા ભવ ભટકવાના ટાણા, અમે તારા રે રંગે રંગાણા. માયાના રંગ જે કહેવા એવા રંગ તો ઉતરી જાય, માયાના રંગ જે કહેવા એવા રંગ તો ઉતરી જાય, પંચ વિષયનો રંગ ન લાગે, રંગ તમારો સત્ય ગણા, પંચ વિષયનો રંગ ન લાગે, રંગ તમારો સત્ય ગણા. દિવ્ય રે રંગે રંગાણા, હો હો દિવ્ય રે રંગે રંગાણા, રંગે રંગાણા, શ્રીજી મારા તારા રે રંગે રંગાણા, અમે તારા રે રંગે રંગાણા. બંધુ આપને બધાને ભગવાનના રંગે રંગી આપના જીવન પથને બંધુ આપણા ગુરુદેવે બંધુ ઉજ્જવળ બનાવ્યો છે. આપણા માટે બંધુ સનાતન સત્યની કેળી બંધુ એ ગુરુદેવે આપણા માટે સર્જી છે. અને એ સનાતન સત્યની કેળી ઉપર ગુલાબ બનીને બંધુ એ ગુરુદેવે આપણું જીવન બંધુ જાજર માન બંધુઓ બનાવ્યું છે. જેમ હમણાં ભાઈ શ્રી વસંતભાઈએ વાત કરી તેમ આપણ સર્વને બંધુઓ પોતાની પાસે બોલાવી બોલાવી મીઠી મીઠી બંધુ ભલામણ કરી, મીઠી પણ ભલામણ કરી, કડવા વચનો પણ કહ્યા. શા માટે? કે બંધુ આપણા જીવનમાં કદી પણ બંધુ નિરાશા કે ઉદાસીનતા ન આવે તેની પણ બંધુ સતત બંધુ એને કાળજી રાખી છે. આપણા જીવનમાં ક્યારે પણ બંધુઓ નિરાશા ના આવે, ઉદાસીનતા ક્યારે પણ બંધુઓ આપણામાં ના આવે. પોતે આનંદઘન અને બાબા કે મારા શરણમાં આવેલા બધાએ મારા બાળકો પણ એ આનંદમાં પોતાનું જીવન વ્યતીત કરે. આવા બંધુઓ સુખાળા રૂપાળા બંધુ આપણ સર્વને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા મળ્યા છે. એટલા જ માટે સંતો ભક્તો કહે છે, સ્વામી સુખાળા પધારે, સ્વામી સુખાળા પધારે, હે આંગણે આવ્યા મારા શ્યામ રે પ્યારા શ્યામ રે ઘન શ્યામ, સ્વામી સુખાળા પધાર, સ્વામી સુખાળા પધાર, સુખ દેવાને દોડી દોડી આવ્યા, સુખ દેવાને દોડી દોડી આવ્યા, મને મુક્તિ ના આવા બંધુ સુખાળા આપણ સર્વને આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા મળ્યા. અને આ ગુરુદેવ નો બંધુ જીવનમાં એક વાર ભેટવો થઈ જાય તો કે થઈ જાય, થઈ જાય, થઈ જાય ભેટો મારા નાથ જોડેલો, કે થઈ જાય, થઈ જાય, થઈ જાય ભેટો મારા નાથ જોડેલો.
મરે પ્યારા શ્યામ સ્વામીન સુખાણા પધાર્યા સ્વામીન સુખાણા પધાર્યા એક વાર જીવના બંધુ જો આ સમર્થ ગુરુનો ભેટો થઈ જાય તો બંધુ આપનું જીવન બંધુ ધન્ય બની જાય જેમ હમણાં ગુરુદેવ આશીર્વાદમાં કહ્યું ને એના કલ્યાણમાં એને કરવાનું બંધુઓ કંઈ પણ બાકી રહે નહીં એટલા માટે કહીએ છીએ કે શ્રીજી મળ્યા બાપા મળ સ્વામી પડ્યા છે ભૂલ હવે જીવનમાં સુર બાકી છે શ્રીજી મળ્યા બાપા મળ્યા સ્વામી મળ્યા છે ભૂલ હવે જીવનમાં સુર બાકી છે મારું કઈ ન રહ્યું તમે કરી દીધું બધું કઈ ના રહ્યું તમે કરી દીધું બધું પૂરું સહેજ સજે સુખ મારું તવ ચરણમાં સહેજ સજે સુખ મારું તવ ચરણમાં બોલો હવે જીવનમાં સુર બાકી છે શ્રીજી મળ્યા બાપા મળ્યા સ્વામી મળ્યા છે બોલો હવે જીવનમાં સુર બાકી છે બંધુ કેવા દયાળુ કેવા કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આપણને મળ્યા છે બંધુ આપણે એ ભગવાન બાપા સ્વામી બાપાના અણસમજુ બાળક છીએ અણસમજણને કારણે ક્યારેક બંધુ ન કરવાનું પણ કરી બેસીએ ન કરવાનું કયું કામ કે બાપા કે મનમુખી પ્રમાણે જે વર્તીએ છીએ એ બાપા કે ન કરવાનું કામ આપણે કરી બેસીએ છીએ અને મનમુખી પ્રમાણે વર્તીએ તો પણ બંધુ એ ગુરુદેવે આપણ સર્વને બંધુઓ ક્ષમા આપી છે ક્યારેક બંધુ આપણે ન બોલવાના શબ્દો પણ બંધુ એમની આગળ બોલ્યા હશું ન બોલવાનું બંધુ બોલી નાખ્યું હશે ક્યારેક ન કરવાનું પણ બંધુઓ કરી બેઠા હશું તો પણ જેમ ગઈકાલે કહ્યું હતું ને કે સેવ જલેબી ફાફડા સ્વામી બાપા આપણા સેવ જલેબી ફાફડા સ્વામી બાપા આપણા બંધુ એવા આપણા આ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આપણા પરમ પિતા આપણે પોતાની પાસે બોલાવી પોતાનો વાલ સોયો હાથ બંધુઓ જે ગુરુદેવે આપણા મસ્તક ઉપર બંધુઓ ફેરવ્યો છે આપણા દોષ સામો બંધુ જોયું નથી અને નકરી બંધુ આપણી સંભાળ જ રાખી છે અને આજે બંધુ મારો તમારો આ જીવન પથ જે ઉજ્જવળ બની રહ્યો છે એ બધીએ બંધુઓ આ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની કૃપા બંધુ આપના પર વરસી રહી છે તેનું જ બંધુ આ કારણ છે કેવા પરોપકારી કેવા પરમ કલ્યાણકારી બંધુ આપણ સર્વને આપણા જીવનપ્રાણ સ્વામી બાપા આપણને મળ્યા છે આપણા માટે બંધુઓ પ્રગટ થયા કોના માટે પ્રગટ થયા આપણા માટે પ્રગટ થયા અને આજે પણ બંધુ એ આપણે બધા સાથે મળીને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને રાજી કરવાને માટે એ બધા સંતો ભક્તોએ બંધુ કેવા કેવા મજરા કર્યા ગુરુદેવ બંધુ આપણા બધાની આવી ભક્તિ જોઈ અને ગુરુદેવ બંધુઓ કેવા મલકાતા હશે કેવા બંધુઓ રાજી થતા હશે નિષ્કામ ભક્તિ બંધુઓ ભગવાનને કેટલી બધી બંધુઓ વાલી છે
ભક્તોને પણ બંધુ હે ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ હે જોઈને બંધુ કેવું કેવું બંધુ આનંદ થાય છે જેમ પેલા કીર્તનમાં કહ્યું કે તન નિરખી નિરખી બહુ હરખી હરખી ઘન શ્યામ આંખોમાં ભરીએ મન મલકી મલકી તન સરકે સરકે તવ ચરણોમાં શીશ ધરીએ તન નિરખી નિરખી બહુ હરખી હરખી ઘન શ્યામ આંખોમાં ભરીએ મન મલકે મલકે તન સરકે સરકે ચરણમાં શીશ ધરીએ ઓ હો મારા સ્વામી હો હો મારા સ્વામી હર પલ આજીવન સાથ રહીએ ચડી ઝુમ ઝુમ હવે મારો મત રાખીને ફરીએ મારા પ્રાણનાથ જોડી બે હાથ તન સ્નેહ સાથ કર ગરીએ ચડ જો મજો મહવરો મરો તન દિલ માં રાખીને ફરીએ મારા પ્રાણનાથ જોડી બે હાથ તન સ્નેહ સાથ કર ગરીએ ઓ મારા પ્રભુ શું તને કહું પ્યારા પ્યારા છો તમે તન નિરખી નિરખી બહુ હરખી હરખી ઘન શ્યામ આંખો ભરીએ મન મલકે મલકે તન સરકે સરકે તવ ચરણમાં શીશ ધરી બસ જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા પ્યારા છે આવા સંતો ભક્તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે એ આ નિખાલસ ભક્તિ બંધુ કરી રહ્યા છે એટલા જ માટે આપના નિષ્કુળાન સ્વામી બંધુ એમના કાવ્યમાં કહે છે કે નિખાલસ ભક્તિ બંધુ ભગવાનને કેવી કેવી વાલી છે અને જે ભક્તોને બંધુ ભગવાન વાલા છે આવા ભક્તો બંધુ ભગવાનને પસંદ કરવાને માટે કેવી કેવી બંધુઓ ભક્તિ કરે છે નિષ્કુળાન સ્વામી કહે છે કે પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાય જી જુજવા જુજવા આ જગ માયાજી જેવી રુચિ જેની જેવો અભિપ્રાયજી તેવી ના બીજું કરે નહીં કાયાજી કાંઈ કહે જ કોઈ કહે જપે હરી રી જશે કોઈ કહે તપે તત્કાળ કોઈ કહે કરત તીર્થથી રાજી થશે દીન દયાળ કોઈ કહે યોગ યજ્ઞ કરતા પ્રસન્ન થાય પર બ્રહ્મ કોઈ કહે વ્રત નિયમ રાખતા શ્રી હરિ થશે સુગમ કોઈ કહે ધન ત્રિયા ત્યાગે ત્યાગે ઘર કરે વનવાસ કોઈ કહે વેશ કેશ વધારે કોઈ કહે ફરે ઉદાસ કોઈ કહે મુખ મુન્ય ગ્રહીને શું કે છે દાઢી મૂછ રહીને અનવાણ ઓનીસ કોઈ કહે પંચ અગ્નિ તાપી રાજી કરીએ જગદીશ એ વિના અનેક ઉપાય રાજી કરવાઈ છે ઘનશ્યામ નિષ્કુળાનંદ હે ભક્ત ભલા પણ નકી નથી નિષ્કામ નિષ્કુળાયન સ્વામી કહે છે કે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરે તેના ઉપર
આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તરત રાજી થઈ જાય છે. એકવાર બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ બધા સંતો પરમહંસોને એવો કડક નિયમ આપ્યો કે ગમે તેવી કડકડતી ઠંડી પડે તો પણ તમારે મકાન, છાપરું કે ધર્મશાળા કે વૃક્ષનો તમારે આશ્રય લેવો નહીં. મુક્તાન સ્વામી બંધુ સત્સંગની માં કહેવાય. મુક્તાન સ્વામીની સાથે એ ભગવાને મોટું મંડળ મોકલ્યું, નાના નાના સંતો પણ બંધુ સાથે મોકલ્યા. બસ વિતરણ કરતા હતા, વિતરણ કરતા 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 બંધુ એવો સમય આવી ગયો, એક રાત્રિએ બંધુઓ એવી કાતિલ બંધુઓ ઠંડી પડી, કોઈ પણ બંધુઓ પ્રાણી ચિત્કાર પાડી ઉઠે તેવી બંધુઓ કાતિલ ઠંડી પડી, ભયંકર બંધુઓ હિમ વર્ષા થઈ, આ લીલા ઝાડના પાન બંધુઓ બધાએ સુકાઈ ગયા. આવા સમયે ભગવાને બંધુઓ સંતોને નિયમ આપ્યું હતું કે સંતો ધરતી તમારું આસન અને આકાશ તમારું ઓછાળ, ઓઢવાનું. શું કરવાનું ભાઈ? ધરતી તમારું આસન પાથરનું અને ઓઢવાનું આકાશ. તમે સમજી ગયા ને? નીચે કંઈ ભાઈ પાથરવાનું નહીં ને ઉપર કંઈ ઓઢવાનું નહીં. શું થાય ભાઈ? તમે તો બધું ગોદડામાં સૂતા હો તો બધું રાતના મોં પાડો છો, કરીને બધું રંગ કરી આખા ગામને ભેગા કરો છો ભાઈ. અને ભગવાને તો બંધુ આવું આપ્યું તો શું થાય તે વખતે બંધુ? અહીં તો એસીમાં સૂતા હો ત્યાં. આસન પાથર્યા હોય, બરોબરનું ઓઢ્યું હોય તો પણ બંધુઓ રાત્રે ઉઠી ઉઠી અને ત્યાં તો બંધુ તે સમયે ધરતી જેમનું આસન હતું, આકાશ જેમનું બંધુ ઓઢવાનું હતું, ઓછાળ હતો, તે સમયે બંધુ આ શરીરની ચામડી કેવી બંધુ? પેલી ઘોની ચામડી આવે ને એવી બંધુ, ઘોની ચામડી જેવી બંધુઓ ખરબચડી બંધુઓ થઈ ગઈ હતી. ચામડી ફાટી અને બંધુઓ માઈ પેલા લોહીના ટસિયા બંધુઓ ફૂટી નીકળ્યા હતા. નાના નાના સંતો બિચારા ક્યાં જાય? મુક્તાન સ્વામીની પાસે ગયા હો. મુક્તાન સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી ભગવાનને તો ખૂબ રાજી કરવા છે, ભગવાન રાજી કરવાને માટે આ નાની વયમાં આ સંસારનો ત્યાગ કર્યો છે, ભગવાને જે જે નિયમો આપ્યા એ બધા નિયમોનું પાલન ભગવાનને પસંદ કરવાને માટે કર્યું છે, કઠણમાં કઠણ બંધુઓ છે, કોઈની આજ્ઞામાં રહેવું એ બાપા કે કઠણમાં કઠણ તપસ્યા છે, મનનું ધાર્યું ન કરવું એ બંધુઓ કઠણમાં કઠણ તપસ્યા છે, પરંતુ આ બધી કઠણમાં કઠણ તપસ્યા પણ હે પ્રભુ અમે આપને પસંદ કરવાને માટે કરી છે. મુક્તાન સ્વામીની પાસે ગયા કે મુક્તાન સ્વામી આ કાતિલ ઠંડી હવે સહન થતી નથી, કે છે જો આપ આજ્ઞા કરો તો આ ઘાસનો ખૂંદો છે, કે છે તો ઘાસના ખૂંદવામાં પેસી જઈએ અને ઘાસના ખૂંદવામાં પેસી અને ત્યાં બેઠા બેઠા એ ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ, માળા જે આપ કહો તે કરી શકે છે.
સંતોને બંધુ આવી પ્રાર્થના સાંભળી અને મા સમાન એવા મુક્ત મુનિનું બંધુ દ્રવી ગયું. નાના સંતોને બંધુ આવી દેહની દશા જોઈ તેમની આંખમાંથી બંધુઓ અશ્રુ બિંદુ બંધુઓ ટપકી પડ્યા. પ્રેમથી સંતોના માથે હાથ ફેરવતા કહ્યું કે સંતો મહાત્માઓ ભલે જાઓ, ક્યાં પેલા ઘાસના ખૂંદવામાં બેસો. ઘાસના ખૂંદવાનો આશરો લ્યો કે છે. બે ત્રણ દિવસ પછી બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનને આ વાતની બંધુઓ ખબર પડી. જ્યાં ભગવાનને ખબર પડી ત્યાં ભગવાને બંધુઓ પત્ર લખ્યો કે હે સંતો, મેં તમને કરુણાએ કરીને તમને સ્વીકાર્યા છે, મેં તમને ગ્રહણ કર્યા છે, તમારો હાથ મેં ઝાલ્યો છે, પકડ્યો છે, મારી સેવા મેં તમને સોંપી છે, મારે તમને ખૂબ સુખિયા કરવા છે. માટે હે સંતો, તમે સાવધાન થઈને હું કહું તે ભગવાન કે સાંભળો કે છે. ભગવાન કે મને સંભાળો, મને સ્વીકારો, મારા ગમતામાં વર્તો અને મારા અભિપ્રાયમાં ભળો. આવો બંધુઓ ભગવાને પત્ર લખ્યો. તમારો દેહ કે તમારા દેહના સંબંધી માટે કે સમાજ માટે તમે જેવો વ્યવહાર કરો છો તેવો તમારા દેહ માટે, તમારા દેહના સંબંધી માટે, સમાજ માટે તમે જેવો વ્યવહાર કરો છો તેવો જ વ્યવહાર તમે બસ મારા માટે, મારા ભક્તોના માટે જો તમે કરશો તો જગતમાં રહેવા છતાં તમે એ મૂર્તિમાં નિર્વિકલ્પ ભાવે તમે અખંડ રહેતા થઈ જશો કે છે. જે ભગવાને બંધુ વાત સમજાવી કે પ્રસંગ મજરમ પાસમ મહાત્માના કવયો વિદુઃ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા મપાવૃતમ. જેવી આ દેહ અને દેહના સગા સંબંધની ગાઢ પ્રીતિ છે. હમણાં બંધુ કોઈને મા બાપ વાલા હોય અને મા બાપનું કોઈ ઘસાતું બોલે તો બીજું બધું બોલજો, પણ મારા મા બાપનું કંઈ પણ વાંકું બોલશો નહીં. અને બંધુ એ ભલે આપના મા બાપનું વાંકું બોલે એનો વાંધો નહીં, પણ તમે મારા મા બાપનું વાંકું બોલશો નહીં. કેમ? ગાઢ પ્રીતિ છે. આવી ભગવાન જેમ બંધુ આપણે દેહમાં દુઃખ થાય છે, કોઈક બંધુ આપણા મા બાપનું વાંકું બોલે તો આપણે તેમજ મા બાપને બંધુઓ દુઃખ ન થાય એવું બંધુ આપણે પ્રયત્ન કરીએ છીએ ને, તેમ ભગવાન કહે છે દેહના સંબંધી સમાજ માટે તમે જેવો વ્યવહાર કરો છો તેવો જ વ્યવહાર તમે મારા માટે, મારા ભક્તોને માટે કરશો તો તમે જગતમાં રહેલા છો છતાં પણ તમે મૂર્તિમાં નિર્વિકલ્પ ભાવે તમે એ અખંડ રહેતા તમે થઈ જશો કે છે. તમે સર્વે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એવો ભગવાન કે મારો આશરો મૂકી. શું કહે છે ભગવાન? કહે છે કે તમે સર્વે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એવો મારો આશરો મૂકી
અને તમે પેલા ઘાસના ખૂંધવાનો તમે આશરો કેમ લીધો? કે છે ભગવાન કે અમે કઈ તમારા દુશ્મન હતા? ભગવાન કે અમે તમારા દુશ્મન નહોતા? કે છે ભગવાનને બંધવું, આવું પ્રકરણ ચલાવીને અદ્ભુત બંધવું, જ્ઞાન આપવું હતું. શું કરવું હતું? ભગવાનને બંધવું એમના સમય દરમિયાન મોટા મોટા બંધુ 108 પ્રકરણ ફેરવ્યા. બીજા નાના તો બંધુ કેટલાય પ્રકરણ ફેરવ્યા, એ તો બંધુ કોઈ એનો માપ થાપ નથી. 108 પ્રકરણ બંધુઓ ફેરવ્યા તો સંતોએ બંધુ એ પ્રમાણે ભગવાનને રાજી કરવાને માટે એનો બંધુ અમલ કર્યો. નિમિત્ત બંધુઓ ભગવાને અનેક પ્રકારના નિમિત્ત બંધુઓ ઉત્પન્ન કર્યા, પરંતુ ભગવાને આવા નિમિત્ત ઉત્પન્ન કરીને આપણને બધાને બંધુઓ અદ્ભુત જ્ઞાન આપવું હતું. ઓહો, ભગવાન કહે છે તમે બધા મારા આધારે જીવો છો, કે જેને જેનો આશરો તેને તેની લાજ. કરજ ઓળીશું માગીએ, જાણો છો મહારાજ, જેને બંધુ જેનો આશરો છે. તો આપણા બધાની ચિંતા કોને છે? બંધુ ભગવાન બાપા, સ્વામી બાપાને બંધુ આપણા બધાની ચિંતા છે. ભગવાન કે મારનાર અને તારનાર મારા સિવાય બીજો કોઈ છે ખરો? ભગવાન કે મારનાર પણ હું છું અને તારનાર પણ હું છું. બંધુ બસ માટે હે સંતો, તમે સર્વે ક્રિયામાં તમારે રૂવાડે રૂવાડે બસ મારા નામનું તમે સ્મરણ કરજો. મારું નામ તમારે રૂવાડે રૂવાડે સર્વે ક્રિયામાં મારું નામ ગૂંજતું રહે એ પ્રમાણે તમે વર્તજો. આ પ્રમાણે બંધુ સુરાતનનો પત્ર લખી અને ભગવાને બંધુઓ સંતોને મોકલાવ્યો. પત્ર વાંચી સંતોને બંધુ સુરાતન આવી ગયું. તરત જ બંધુઓ જે પેલો ઘાસનો ખૂંધવો હતો એનો આશ્રય છોડી દીધો. દેહનું જે થવાનું તે થાય, એ તો બંધુ કોઈનો રાખ્યો રહેવાનો છે? હુણાના પલંગમાં હુશો તો પણ બંધુ રહેવાનો નથી. રહેવાનું છે, કોઈનો રહ્યો છે? મોટા મહીપતિ પણ બંધુઓ એમને એમ ચાલ્યા ગયા છે. એટલા જ માટે પેલા કીર્તનમાં કહ્યું ને, શ્રીજી બાપા સત્સંગમાં, સ્વામી બાપા સત્સંગમાં, સુખ થાય છે સત્સંગમાં, સુખ થાય છે સત્સંગમાં. પણ જીવ ભૂલે છે જીવનમાં, નવરાચે ધૂન ભજનમાં, સુખ થાય છે સત્સંગમાં, સુખ થાય છે સત્સંગમાં. હો શાંતિ થાશે ધૂન ભજન થી, મટશે જમનામાં, માટે સમરી લે સુખ કા. મોટા મહીપતિ ભજ બિનારે, મોટા મહીપતિ ભજન બિનારે, ગયા છે યમના સદનમાં, સુખ થાય છે સત્સંગમાં, હો સુખ થાય છે સત્સંગમાં. બંધુઓ ભગવાનના ભજનમાં જ બંધુઓ શાંતિ છે, સુખ છે. એમના ગમતામાં જ વર્તવામાં, ધર્મનું પાલન કરવામાં જ બંધુઓ સુખ અને શાંતિ છે. શું છે? ભલે લખ્યું આટલું જ છે કે અહિંસા પરમો ધર્મ.
આટલાનું પાલન કરીશું તો બધું ગમે એટલા અંગરક્ષક રાખ્યા હશે, બધાને ભરી બંદૂકે બંધવું ઊભા હશે, પરંતુ મારવું અને જીવાડવું કોના હાથમાં છે? ભાઈ ભગવાનના હાથમાં છે. ગમે એટલા બંધુઓ બંદૂકધારી અંગરક્ષકો ઊભા હશે, પણ પેલો મારનાર બંધુઓ ક્યારે મારી જશે એ બંધુઓ કાંઈ ખબર નહીં પડે. અને આ આંખ ચોકતા ચોકતા રહી જશો અને બંદૂકપુરાને ગોતવા જશો, કેવી રીતે માર્યો, શું માર્યો, એને ગોતતા ગોતતા તમે બંધુઓ ખતમ થઈ જશો, પણ પેલો મરનારો તો મરી ગયો હશે, તમને હાથમાં નહીં આવે. ભાઈ ભૂતિ અગવાન છે ને? ના, મારનારો અને તારનારા બંધુઓ કોણ છે? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. જ્યાં બંધુઓ આ સંતોને આ પત્ર મળ્યો, તરત જ બંધુઓ સંતોમાં સુરાતન આવી ગયું કે બસ ભગવાનના ગમતામાં રહીને જ બસ રહેવું એ જ ખરું સુવીરપણું છે. એટલા જ માટે બંધુઓ મુક્તાનંદ સ્વામીએ પણ એમના કીર્તનમાં બંધુ એ આ જ વાત સમજાવી કે બસ આપણને સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા, એ તો બંધુ આપણું બધાનું અતિશય અદકું બંધુઓ ભાગ્ય છે. શું છે? અદકું અતિશય બંધુ આપણું ભાગ્ય છે. એટલા જ માટે મુક્તાનંદ સ્વામી કહે છે, અતિશય અદકું થયો નાત જી તામ સંગ નેહ જોડી અનંત સુખ પાર સંતાપ સર્વે તોડી, હે મારું ભાગ્ય અતિશય અદકું થયો સંતજી તામ સંગ નેહ જોડી અસત સુખ પર હરી નાત તમને વરી લોકની લાજનવ ધારી માનમાં શુરાની પેરતમ સન્મુખ ચાલતા અધિક આનંદ નવ માય માનમાં હે મારું ભાગે દેખડી જાય પણ નેહ નવ છૂટજો હે વર આપજો નાથ અમને મુક્તાનંદ કહે નાથજી શ્રી હરિ નિમિખ જ્ઞાનવ મેલુ તમને હે મારું ભાગ્ય અતિશેજ અદકું થયો નાથજી તામ સંગ નેહ જોડી. હે બંધુ, જ્યાં આવું એ સંતોને ફરાતન ચડ્યું ત્યાં બંધુ ભગવાન એમની આ ભક્તિ જોઈ અને ભગવાન બંધુ તેમના ઉપર રાજી થઈ ગયા, સુરવીર બની ગયા. આપે પણ બંધુ આપના જીવનમાં આવા જો સુરવીર બની જઈએ તો જેમ એ સંતોની ભક્તિ જોઈ અને નક્તે નિવાજ બંધુ એમના પર નિવાજી ગયા, તેમ બંધુ આપણે પણ જો આવી જો ભક્તિ કરીએ તો સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપણી પણ બંધુ આવી નિષ્કામ ભાવની ભક્તિ જોઈ અને ભગવાન બાપા સ્વામી બાપા જરૂર બંધુ આપના ઉપર રાજી થાય થાય ને થાય. હા, જ્યારે ભગવાનને મોટા કંઈક બંધુ વચન કહે, કઠણ વચન કહે, ત્યારે બંધુ મૂંઝાઈ જવાય છે. આપનું ધાર્યું કરવું હોય અને ધાર્યું ન કરવા દે ત્યારે મૂંઝવણ થાય ને. આમ તો મૂંઝવણ કંઈ છે નહીં, લહેર પાણીને લાડવા છે. શું છે ભાઈ? લહેર પાણીને લાડવા છે. પેલા કહે છે, તપેલીમાં શીરો અને સ્વામી બાપા આપણે મળ્યા હીરો. શું કહે છે? શીરો અને સ્વામી બાપા મળ્યા હીરો. બંધુ સ્વામી બાપા હીરો મળી ગયા પછી કંઈ દુઃખ હોય ખરું? ના, પછી તો બંધુ શું છે? લીલા લહેર કે લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા હે લીલા લહેર થાય રે
બાપા જા પધારતા, બાપા જા પધારતા, સૌને ન્યાલ કરતા, બાપા જા પધારતા, સૌને ન્યાલ કરતા, હે લીલા લેર થાય રે બાપા જા પધારતા, લીલા લેર થાય રે બાપા જા પધારતા, રોતા રોતા આવતા ને હસતા થઈ સિધાવત, રોતા રોતા આવતા ને હસતા થઈ સિધાવતા, હસતા થઈ સિધાવતા હરિના ગુણ લગાવતા, હસતા થઈ સિધાવતા હરિના ગુણ લગાવતા, હે લીલા લેર થાય રે બાપા જા પધાર, લીલા લેર થાય રે બાપા જા પધાર. બંધુઓ, ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં એમના દરબારમાં તો બંધુઓ લીલા લહેર છે. પરંતુ બંધુઓ, જ્યારે ભગવાન અને મોટા આપણે વઢીને કંઈ કહે ત્યાં જો બંધુઓ આપણે મૂંઝાઈ જઈએ તો ભગવાન બાપા સ્વામી બાપા આપના ઉપર રાજી થાય નહીં. માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે સમજ્યું હોય, કોણ હોય, જે સમજ્યું હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે. આપણે બંધુ આવા સમજુ બનવાનું છે. કેવા બનવાનું છે? કોઈક જ્યારે બંધુ આપણે વઢીને કહે ત્યારે સામો ગુણ લે. મૂર્ખ હોય તેને બંધુ કોઈ હિતની વાત કહે તો મૂંઝાઈ જાય. અને ભગવાન બંધુ વતના વતમાં મુકુંદ બ્રહ્મચારી અને રતનજીની બંધુઓ વાત કહીને કહે છે કે આ બે ક્યારે પણ ભગવાન કે મૂંઝાતા નથી કહે છે. અને જે ભગવાન કે મૂંઝાય નહીં એની હાથે ભગવાન કે અમારે બહુ બને, એને ભગવાન કે અમારે બહુ મનમેળ. પેલા કહે ને ઓહો આમને ને અમારે બહુ મનમેળ છે, કહે છે ભાઈ એમ કે શું કહે છે, આને ને અમારે બહુ મનમેળ છે. તેમ બંધુ આપણે પણ ભગવાન સાથે મનમેળ બાંધવો છે ને. રતનજી અને મિયાજ આપણે મુકુંદ બ્રહ્મચારી અને રતનજીએ બંધુ જો ભગવાનની સાથે મનમેળ બાંધ્યો તો ભગવાને બંધુ સર્ટિફિકેટ આપ્યું કે આ રતનજી અને આ મુકુંદ બ્રહ્મચારીએ ભગવાન કે અમારી સાથે મનમેળ બાંધ્યો છે તો ભગવાન કે ક્યારેય પણ મૂંઝાતા નથી. અને એના કારણે ભગવાન કે અમારે એની સાથે બહુ બને છે કે છે. તેમ આપણે પણ બંધુ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દરબારમાં આજે બંધુ એમના પ્રાગટ્ય દિને એમના દરબારમાં એકત્ર થયા છીએ. તો ભગવાન બાપા સ્વામી બાપા પણ બંધુ ક્યારેક ક્યારેક બંધુ આપણે એ તો અખંડ બંધુ એ ભગવાનની મૂર્તિમાં રહે છે. ક્યાં રહે છે ભાઈ? અને અખંડ ભગવાનની મૂર્તિમાં રહે છે, ક્યારે પણ એ મૂર્તિથી બહાર આવતા જ નથી. આપણા ગુરુ સદગુરુદેવનો મહિમા સમજાવતા આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે હે સદગુરુજી, હે સદગુરુજી, જેમ કહેશો તેમ કરશો જોડી હાથ જે, હે કૃપાનિધિ, હે કૃપાનિધિ, કૃપા કરીને રાખો આપ અખંડ મૂર્તિ માં રહેતા, અહી મનુષ્ય રૂપે દર્શન દેતા, અમને કડવા મીઠા વચનો કહેતા, અમને કડવા મીઠા વચનો કહેતા, હે સદગુરુજી, હે સદગુરુજી, જેમ કહેશો તેમ કરશો જોડી. જેમ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણા દાદાને ઈશ્વર બાપાને પ્રાર્થના કરી કે આપ અખંડ મૂર્તિમાં રહેતા અહીં મનુષ્ય રૂપે દર્શન દેતા અમને કડવા મીઠા વચનો કહેતા, બસ તમે જેમ કહેશો ભગવાન અને મોટા પુરુષના કડવા અને મીઠા વચનો. કડવા પણ બાપા કે મીઠા મનાય, શું મનાય? કડવા વચનો મીઠા મનાય તો સમજી લેવાનો કે આપણે બંધુ ભગવાન સાથે અને મોટા સાથે મનમેળ બાંધ્યો છે.
એમના કડવા વચનો પણ બંધુ આપના હિતને માટે છે, આપણે હિતકારી મનાઈ જાય તો બાપા કે આપણે તેમના થયા કહેવાય. બસ ભગવાન બાપા સ્વામી બાપાના વચનમાં બંધુ વર્તવા માટે એમનું બંધુ રણ કરવું છે. આટલું જ બંધુઓ ફૂલ ભગવાન બાપા સ્વામી બાપાના ચરણમાં બંધુ અર્પણ કરવાનું છે. કયું? બસ ભગવાન બાપા સ્વામી બાપાના કડવા વચનો બંધુઓ મીઠા મનાય. બસ ભગવાન બાપા સ્વામી બાપાની વાત બંધુ આપણે પરમ હિતકારી મનાઈ જાય. આજના દિવસે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના ચરણોમાં બંધુ આજે આ પુષ્પાંજલિ આપણે બધાને બંધુ અર્પણ કરવાની છે. એટલા જ માટે આપણે કહીએ છીએ, ફૂલ તુમે અર્પણ કરતે તેરે ચરણો મેં સ્વામી, ફૂલ તુમે અર્પણ કરતે તેરે ચરણો મેં સ્વામી, મન મંદિર મેં તુમ હી બસે હો, તુમ તો હો અંતર્યામી, પ્યાર તુમ્હારા ઇતના સ્વામી, જીતને અંબર મેં તારે, પ્યાર તુમ્હારા ઇતના સ્વામી, જીતને અંબર મેં તારે, ભૂલ ની જાના સ્વામી મેરે, જીતને હો ગુણ હે સારે, ફૂલ તુમ્હે અર્પણ કરતે હે. બસ આવું બંધુઓ ફૂલ ભગવાનના ચરણે અર્પણ કરી અને બંધુ આપણે આપની જીવનની ભેટ ભગવાન બાપા સ્વામી બાપાના ચરણે બંધુઓ ધરવાની છે અને આ જીવનની ભેટ સ્વામિનારાયણ ગાદી અર્પણ કરી દઈએ તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આપણા બધા ઉપર રાજી થાય. અંતમાં બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને આજના પવિત્ર દિને એ જ પ્રાર્થના કરી કે આ જીવન ભેટ ચઢાવો સ્વામી ચરણે ઉમર વિતાવો, કે સ્વામી બાપા પસંદ આયા મુજને, કે સ્વામી બાપા પસંદ આયા મુજને, કરું મારો પ્રભુ નાટો યુગ યુગ થી બંધાણો, સ્નેહ કરવાને તાણે શાને સાવરે ભૂલાણો, આતો કરો છો જુલમ મારા લાડીલા પ્રીતમ, મારું માનો ને સનમ મારા તમન છે સમ, સ્વામી ની મુરત માં સમાયે, કે સ્વામી બાપા પસંદ આયા મુજને, કે સ્વામી બાપા પસંદ આયા મુજને, આ જીવન ભેટ ચઢાવો સ્વામી ચરણે ઉમર વિતાવો, કે સ્વામી બાપા પસંદ આયા મુજને, હો એ સ્વામી બાપા પસંદ આયા મુજને. બસ આપણે બધાને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ પસંદ આવ્યા છે, ગમ્યા છે, તો બસ આજના દિને ભગવાન બાપા સ્વામી બાપાને આપણે બધા સાથે મળી એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ બસ અમારું આ હૃદય સદા આપનું જ, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા, સ્વામિનારાયણ ગાદી સ્વામી બાપા, ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ, ઓમ શ્રી સ્વા
નારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ ઓમ 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 શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ બસ આમ હે પ્રભુ આપનું જ વચન કરતા કરતા અમે આ જીવનની ભેટ આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ અમે અર્પણ થાય એવી આજના પ્રસંગે અમને બધાને દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપજો અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા એટલી જ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીને વિરમીએ તે પહેલાં બંધુ આજથી જ બંધુ જે મુફદાઈ સ્મૃતિ યાત્રાનો બંધુ પ્રારંભ આજથી જ થાય છે આ યાત્રામાં પણ બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાનું સ્મરણ કરતાં કરતાં જ બંધુ આપણે આ યાત્રા બંધુ પૂર્ણ કરીએ એવી બંધુઓ બીજું કંઈ પણ બંધુ ધમાલ કે કમાલ બીજું બંધુ કંઈ પણ કરીએ નહીં હો જો કે તમારી કમાલમાં મને મોહ થાય તેમ નથી પણ આવી ધમાલ ને કમાલ ના કરીએ અને એ ભગવાનમય બાપામય બને અને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનું બંધુ એ સ્મરણ કરતાં કરતાં એ મુખદાયી સ્મૃતિ યાત્રા એ પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે છે શેના માટે બંધુઓ કે હરદ્વાર જઈશું તો જ બંધુઓ આપણો કંઈ મોક્ષ થશે ના ના મોક્ષ તો બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા આપણને મળ્યા બાપા કહ્યું ને કે કલ્યાણ તમારું મેં તો કરી દીધું હવે માનશો માં કઈ ઓછરે વાલો કરી કૃપા રે અમલ બાબા ઉચ્ચારો રે હવે આધુરો નારાયુ કાય રે કહેશે વાલો કરી કૃપા રે આપે આશીષ અલ બેલડો ને સુનો કૃપા મર્યા એના બોલ રે કહેશે વાલો કરી કૃપા રે જે ત્યાં ભાઈ લીલાઓ કરી છે એના બંધુ આ સંભાળના કરવાને માટે આપણે જઈએ છીએ અને આવા સંભાળના સદાય બંધુ આપણે કરતા રહીએ એવી બાપા આપણે બધાને આજના પ્રસંગે દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપે બોલો શ્રી અક્ષરધામ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપાશ્રીની જય સદ્ગુરુશ્રીની જય સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રમાણ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય સર્વ સત્સંગી બંધુઓને વિનંતી જે જે બધા જ ભક્તો આ ઉત્સવમાં લાભ લેવા પધાર્યા છો એ બધા જ હરિભક્તો અને મોક્ષદાયી સ્મૃતિ યાત્રામાં જોડાનાર તમામ હરિભક્તો દરેક હરિભક્તોને ખાસ વિનંતી છે આ પરદેશથી ઘણા બધા ભક્તો અહીંયા ડાયરેક્ટ અહીંયા પધાર્યા છે તેઓનો સામાન પણ બધાનો અહીંયા હશે પણ એ બધા જ ભક્તોને